કેનોઇડ તમને કેટલા ટાઈમથી હતો? 10 વર્ષથી જો છે. 10 વર્ષથી હતો. તો તમે કેનોઇડ માટે શું ટ્રીટમેન્ટ આગળ કરાવી હતી? મેં આગળ વલસાડમાં બતાવ્યું હતું સર્જરી માટે, સર્જરી કરાવી છે. ઓકે, તમે વલસાડમાં એક વખત સર્જરી કરાવી ચૂક્યા છો. તો સર્જરી કરાવ્યા પછી તમને કેવું રિઝલ્ટ મળ્યું? ટાંકા લીધા હતા, તે ટાંકા પાછા બહાર નીકળી આવ્યા અને વધી ગયું પાછું, મોટું મોટું થઈ ગયું. ઓકે, તમારું જે નાનું કેનોઇડ હતું તે મોટું થઈ ગયું. હા, બરાબર. તો ત્યારબાદ તમારી જે ટ્રીટમેન્ટ થઈ હતી તેમાંથી તમે સંતુષ્ટ હતા? ના, ત્યાંનું એ ટ્રીટમેન્ટમાં સંતુષ્ટ ન હતા. ડૉક્ટર આશુતોષનો રેફરન્સ તમને પછી કેવી રીતે મળ્યો? હા, એ પછી મારે ફેમિલી ડૉક્ટરે મને આશુતોષ સરનો. ઓકે, ડૉક્ટર આશુતોષ સાહેબ તમને જે આ કેનોઇડ માટે ટ્રીટમેન્ટ જે હતી તે તમને બરાબર સમજાવી હતી? હા, બધી સમજાવી હતી. ઓકે, કેનોઇડ માટે તમને શું એડવાઇસ કરવામાં આવી હતી? પહેલાં તો મેં સર્જરી માટે આવ્યો હતો ને પછી ત્યાર પછી આશુતોષ સરે કીધું કે લેઝર ટ્રીટમેન્ટમાં આવી જશે. ઓકે, પછી ટ્રીટમેન્ટ ચાલુ થયું. ઓકે, તો તમને સરની જે એડવાઇસ હતી કે સર્જરી નહીં અને લેઝરથી થઈ જશે, તો તમને એ સલાહ કેવી લાગી? સારી લાગી. અને તમે એ વખતથી લઈને અત્યાર સુધી તમે જે લેઝર ટ્રીટમેન્ટ કરાવો છો તેમાં તમને કેટલો ફરક પડ્યો છે? ઘણો ફરક પડ્યો છે. તમારું કેલોઇડ તમે જ્યારે આવ્યા હતા ત્યારે તમારો કડક હતો અને ઘણું મોટું હતું, અત્યારે કેવું લાગે છે? અત્યારે સોફ્ટ અને નાનું થઈ ગયું. ઓકે, તો તમે ડૉક્ટર આશુતોષ સાથે ટ્રીટમેન્ટથી સંતુષ્ટ છો? હા, સંતુષ્ટ છું. ડૉક્ટર આશુતોષ સાહેબનો સ્વભાવ અને એમની ટીમનો સ્વભાવ તમને અહીંયા કેવો લાગ્યો? એકદમ ગુડ. તમે જ્યારે પણ ટ્રીટમેન્ટ માટે કે કંઈ પણ સવાલ મનમાં થતા હતા તો તમે કોલ કરતા ડૉક્ટર આશુતોષ સાહેબને, તો તમને રિસ્પોન્સ કેવો મળતો હતો? હા, રિસ્પોન્સ એકદમ સારો હતો. જે કંઈ પૂછતા રહે લોકો કહેતા. ઓકે, ડૉક્ટર આશુતોષ શાહ આ કેલોઇડ સિવાય પણ બધી કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરે છે. હા, તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ કોઈ કોસ્મેટિક સર્જરી કરવી હોય તો કોઈને રેકોમેન્ડ કરવા ચાહશો? હા. ઓકે, તો એમની ટીમને તમે 5 સ્ટારમાંથી કેટલા સ્ટાર આપશો? 5 સ્ટાર. ઓકે, થેન્ક યુ.